હવે સમાચાર વિસ્તારથી. વંથલી ઓજત વિયર ડેમના બે બારા ખોલવાના વિરોધમાં વંથલીના ખેડૂતો અને રાજકીય આગેવાનો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું. ઓજત વંથલી વિયર ડેમ સોરઠ પંથકની જીવાદોરી સમાન હોય ખેડ પંથકના પ્રજાજનોને પાણી સમસ્યા નિવારવા કેશોદના ધારાસભ્ય અરવિંદ લાડાની વહીવટી તંત્રને રજૂઆત કરતા વંથલી ઓજત વિયર ડેમમાંથી પાણી પૂરું પાડવા સરકારશ્રી સમક્ષ માંગણી કરેલ હતી, જે સંદર્ભે જલભવનના અધિકારીએ વંથલી ઓજત વિયર ડેમમાં સંગ્રહિત થયેલ પાણી છોડવા મજબૂર બન્યા હતા. પરંતુ આજ રોજ વંથલી શહેર અને ગ્રામ્ય પંથકના ખેડૂતો તેમજ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના અનેક આગેવાનો ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરાવતા જૂનાગઢથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટોળાને સાંભળી ડેમના બારા હાલ પૂરતાના ખોલવાની મૌખિક ખાતરી આપતા સમગ્ર મામલો શાંત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે સારા અને જરૂરિયાત મુજબ વરસાદના પગલે ખેડ પંથક ચોમાસુ પાકનું ઉત્પાદન વધ્યું હતું અને હજુ પણ જો ઓજત નદીની સિંચાઈની વ્યવસ્થા સરકાર દ્વારા કરી આપવામાં આવે તો રવિ પાક સારા પ્રમાણમાં લઈ શકાય તેમ છે, જેથી ખેડ પંથકના ખેડૂતોએ સરકાર પાસેથી વંથલી ઓજત વિયર ડેમના બારા ખોલી ખેડ પંથકને પાણી આપવાની માંગણી કરી હતી, જેના સંદર્ભે સરકારશ્રી સ્થાનિક પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને અભિપ્રાય માંગ્યો હતો, જેમાં પાણીની આવક ચાલુ હોય ડેમના બારા 8 કલાક માટે ખોલવામાં આવે તો ફરીથી ડેમ ભરાઈ જશે એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો, જેના પગલે સરકારશ્રીએ પાણી છોડવાની મંજૂરી આપી હતી અને આજે આ બારા ખોલવાના હતા. પરંતુ વંથલી પંથકના ખેડૂતોની એવી માંગણી છે કે જો આ પાણી છોડી દેવામાં આવે તો હવે પાણીની આવક નહીવત હોય, ફરીથી આ પાણીનો સંગ્રહ થઈ શકે તેમ ના હોય. વંથલી શહેરને પીવાના પાણીની વ્યવસ્થા પણ આ ડેમમાંથી જ કરવામાં આવે, જેથી ડેમના બારા ખોલવામાં આવે તેવી બુલંદ માંગ ઉઠવા પામી હતી. થોડા સમયમાં જૂનાગઢ પાણી પુરવઠાના વિભાગના નાયબ ઇજનેરશ્રી જાની અને ખેડ પંથકના ખેડૂત અગ્રણીઓ પણ આવી પહોંચ્યા હતા, જેમાં ખેડ પંથકના ખેડૂત અગ્રણીઓએ પણ સ્વીકાર્યું હતું કે પાણીનો ઓવરફ્લો ખૂબ ઓછો છે, જો પાણી છોડવામાં આવે તો ફરીથી ડેમ ભરાઈ શકે તેમ નથી અને વંથલી ડેમના બદલે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે તો પ્રશ્નનું નિરાકરણ થઈ શકે તેમ નથી. પાણી પુરવઠા વિભાગના અધિકારી જાનીએ ખેડૂતોને એવી ખાતરી આપી હતી કે તેઓના વિભાગ દ્વારા સરકારશ્રીને ભલામણ કરવામાં આવશે કે હાલની સ્થિતિ જો પાણી છોડવામાં આવે તો ફરીથી ડેમ ભરાઈ શકે તેમ ના હોય બીજા રસ્તા કરવા ભલામણ કરવામાં આવશે. આમ હાલ પૂરતો આ હુકમને મુલતવી રાખી ઓજત ડેમના બારા ખોલવાની ખાતરીને પગલે સમગ્ર મામલો શાંત થયો હતો, જ્યારે બીજી તરફ વંથલીના લડાયક ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ એ વંથલીએ ઓજર વિયર ડેમમાંથી પાણી છોડવા સામે વિરોધ દર્શાવ્યો હતો અને આ પાણી છોડવા માટે ખનીજ માફિયાઓને ફાયદો પહોંચાડવા ષડયંત્ર ઘડ્યા હોવાનો આક્ષેપ કરી જો પાણી છોડવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. આ ગંભીર પ્રશ્ને મધ્યસ્થી કરવા કલેક્ટર જૂનાગઢને આહવાન કરવામાં આવ્યું હતું. અને મારી ખેતર પણ ઓજતના કાંઠે મોટા કાજલિયારા ગામે આવેલ છે. વસ્તુ આમાં એવી છે કે અમે જ્યારે ડેમના પાટિયા બંધ કરાવવાના હતા ત્યારે બધા સાથે મળી બહુ મહેનત કરીને આ પાટિયા અમે બંધ કરાવ્યા. કાલે અમને ખબર પડી, અમે બધે રજૂઆત કરી, પરંતુ આજે આદેશ આવી ગયો કોઈ પણ ભોગે અમે આ પાટિયા ખોલવા દેવામાં આવશે નહીં, કારણ અમારે અહીંયા જો અમારા જીવ દેવા. વંથલી ગામના ખેડૂત ખાતેદાર છીએ ને ઓજત નદી જ્યાંથી નીકળે છે ઓજતના બ્રિજ પાસે જ અમારી પોતાની જમીનો આવેલી છે. તો આજે શું પ્રશ્ન છે? આજનો ખાસ તો તમે જોઈ રહ્યા છો અત્યારે કે આજુબાજુ વંથલી તાલુકાના ખેડૂતો જેવા કે કણજી, કાજલિયારા, કણજા, વંથલી, નાવડા એ બધા જ ગામના તમને કહો અહીંયા તો હાજરની અંદર તમને કહો 200-300 ખેડૂતો અત્યારના સમયે આ સમયે તમને કહો ભેગા થયા છે. સાથે સાથે તમે જોઈ રહ્યા છે કે વંથલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી મારી આજુબાજુ જે ઉભા છે. આજનો પ્રશ્ન તમને વિગતવારે જણાવું તો અહીંયા ઓજત વિયર વંથલી જે ડેમ આવેલો છે એની અંદર અમને એવો જાણ થઈ કે અત્યારે સાંજના 6 વાગે જે ભરત પાણી છે જે અત્યારે પિયતનું જે પાણી છે એ 6 વાગે સરકારશ્રીના આદેશથી છોડી દેવામાં આવે છે. માટે અમે બધા જ લોકોને જાણ કરી, ખેડૂતોને જાણ કરી તમને કહું કે આગલું વર્ષ નબળું હતું, અત્યારે જો પાણી છોડી દેવામાં આવે તો વંથલી તાલુકાના ખેડૂતોને ન આંકી શકાય એવું નુકસાન થાય. સાથે સાથે નગરપાલિકા 15,000 જેવી વસ્તી વંથલી નગરપાલિકાની હોય, પ્રમુખશ્રી મારી સાથે છે, તો એને આખો આખો વર્ષ પાણી પીવાનો ભયંકર પ્રશ્ન ઉભો થાય એમ છે. તો આજના અત્યારના અટલાનના સમયે તમને કહું સમય લગભગ તમને કહું 6:30-7 વાગે થયો છે. અત્યારે તમને કહું બધા જ ખેડૂતો, સરપંચશ્રીઓ, પદાધિકારીઓ ભેગા થઈ અને વંથલી તાલુકાનું આ પાણી છે એમને ન છોડવા માટે પ્રશાસનની તમને કહું જાણ કરી છે કે ભાઈ તમને 6 વાગ્યાનો જે આદેશ છે એ પાણી તમને કહું ના છોડવું. અને અમારી એવી માંગણી છે, ખેડૂતોની માંગણી, પદાધિકારીઓની માંગણી કે અત્યારનું પાણી ન છોડવું. પ્રશાસન દ્વારા જયારે તમને નોટિસ આપવામાં આવી છે ત્યારે તમે એના પ્રત્યુત્તરની અંદર
હા જે પ્રશાસન દ્વારા તમને કહું જે પિયત દર સરકારશ્રીએ વારંવાર જે નક્કી કરવામાં આવે છે એમની નોટિસો જે તે વખતે બજાવવામાં આવી એ અમને જાણ માટે ખેડૂતોને અમને જાણ થઈ કે 15 તારીખ પછી તમને કહું પૈસા તમને કહું જે પિયત દર અમારા થાય છે જે ખેડૂતોને ભરવાના થાય છે નગરપાલિકાને ઓથોરિટીને જે ભરવાના થાય છે એમને બાંયધરી આપી છે મૌખિક કે 15 તારીખ પછી તમારે જયારે પણ અહીંયા કેમ્પ ચાલુ થશે ત્યારે અમારા પિયત દરના પૈસાઓ અમે ભરવા માટે બધા તૈયાર છીએ તમને કહું છતાં પણ રાજકીય રીતે અથવા તો ખાસ આની અંદર સાહેબ તમને એટલું કહું બધા જ પ્રજાજનોને જણાવું કે આ તમને કહું ફક્ત પિયતને દરને નામે તમને કહું કે પિયતને નામે પાણી છોડી દેવાની જે વાત છે ખરેખર એકચ્યુઅલી એવું નથી હું બધા જ લોકોને જાણ કરું છું તમારા માધ્યમથી કે આ ખરેખર રેતી ચોરી અને ભૂમાફિયાઓનો સાચો પ્રશ્ન છે અને એ તમને કહું 2 દિવસ પહેલા મને જાણ થઈ ત્યારે અમારા ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાને અમે જાણ કરી કે ભાઈ આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે તો એમના લેટર પેડ ઉપર એમને કલેક્ટર શ્રી સિંચાઈ વિભાગે લોકોને પોતાના લેટર પેડ ઉપર તાત્કાલિક રીતે જાણ કરી આપી છે કે તમે આ ફક્ત પાણી છોડી દેવાનો પ્રશ્ન નથી પિયતનો પ્રશ્ન નથી ફક્ત ખેડૂતોનો પ્રશ્ન નથી પરંતુ જો પાણી અહીંથી ખાલી થાય તો ભૂમાફિયાઓ અને તમને કહું પાણી જે રેતી ચોરી દ્વારા તમને કહું ખૂબ જ મોટો કાળો વેપાર જે ચાલી રહ્યો છે એનો પણ પ્રશ્ન આની સાથે છે અને જો પાણી છોડી શકીએ તો તેમાંથી રેતી ઉપડી શકે એટલે આમાં મારી લોકોને ખાસ કરીને જાણ છે કે આ ફક્ત ને ફક્ત રાજકીય પદાધિકારીઓ ફક્ત ફોન ઉપર જે પિયતનો પ્રશ્ન કે ખેડૂતોની જે વાચાઓ એમ કહે છે કે ખેડના ખેડૂતો માટે અમે છોડીએ છીએ એવી વસ્તુ નથી પરંતુ એ પણ જોવે કે આ સાચો પ્રશ્ન તમને કહો આ રેતી ઉપાડવા માટેનો જે પ્રશ્ન છે તમને આપનો આગામી કાર્યક્રમ શું છે આગામી કાર્યક્રમ એ છે કે અત્યારે અમે ડિપાર્ટમેન્ટલી અહીંયા જે ઓપરેટર છે બારા ખોલવા માટે એમને તમને કહું જાણ કરી છે કે ભાઈ તમે મહેરબાની કરી આટલા બધા ખેડૂતો અહીંયા ભેગા થઈએ છીએ તમને રજૂઆત કરીએ છીએ કે અત્યારે તમને જે આદેશ થયો છે એ તમને અહીંયા બારા અત્યારે તમારે ખોલવા નહીં અને તમારે ઉપરની ઓફિસને જાણ કરી અને આપના ઉપરના ઓફિસરને તમને કહું તાત્કાલિક રીતે અહીંયા બોલાવો અને અત્યારે બારા જે કંઈ આદેશ છે એને તમને કહું સ્ટોપ કરાવો અને જો એ આદેશ તમને કહું અમલવારી કરે અથવા તો એ અમલવારી કરવાની ટ્રાય કરે તો અત્યારે જેટલા ખેડૂતો છે અહીંયા ડેમ ઉપર તમને કહો અહીં રાત રોકાશે રોકાશો ને ભાઈ તો અહીંયા રાત રોકાઈ બારા ન ખોલવા દેવા અને પ્રમુખશ્રી અમારી સાથે છે તો કાલના આંદોલનાત્મક કાર્યક્રમો તમને કહું વંટલી માટે ગામ બંધ કરવા માટેના વગેરે વગેરે આપવા અને આ મારી સાથે વંટલી નગરપાલિકા પ્રમુખ ભાજપશ્રીઓના આગેવાનો વંટલી તાલુકાના આગેવાન કાદુભાઈ છે એમને પણ તમને કહું તમે સાંભળો કારણ કે એ આખો જ લોકોનો પ્રશ્ન છે આ કોઈ પાર્ટીનો પ્રશ્ન નથી પાણી બધા જ માટે છે તમને કહું તો આગળ એ કાર્યક્રમો તમને કહું જે પદાધિકારીઓ છે એમને સાથે ઇન્ટરવ્યુ લઈ એમને પૂછી લ્યો કે આગળનો કાર્યક્રમ શું નક્કી કરી આપે છે આજે ઘેડ વિસ્તારના ખાતેદારોએ પોતાનો ઉભો પાક બચાવવા માટેથી પાણીની વંથલી ડેમમાંથી છોડવાની માગણી કરી હતી જેના અનુસંધાને વંથલીના જે લાભિત ખેડૂતો છે એ લોકોએ દર વર્ષે જે સિંચાઈ માટેના પૈસા ભરે છે એ પૈસા ભરવાની ખાતેદારશ્રીએ તૈયારી દર્શાવેલ છે આ ઉપરાંત આ ડેમમાંથી વંથલી નગરપાલિકા પણ પાણી ડ્રોલ કરે છે અને એ પાણી ડ્રોલ માટે જે કંઈ પૈસા ભરવાના થાય છે એ પૈસા ભરવાની પણ લેખિત ખાતરી વંથલી નગરપાલિકાએ આપેલ છે એટલે આ બે સિંચાઈના લાભિત ખાતેદારો ડેમના અને વંથલી નગરપાલિકા બેને જોતા આ ડેમનું પાણી એમના માટે પૂરતું થઈ જાય એમ છે અને આ સરકારશ્રીને રિપોર્ટ કરવા ઉપરાંત અત્યારે જે ડેમ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જે જોતા જો અત્યારે ઘેડ વિસ્તારની માગણી મુજબ 15 MCFE પાણી છોડવામાં આવે તો જે પાણીનો આવરો ચાલુ છે તેમાંથી ડેમ ફરી પાછો ભરાઈ જશે એવી અંદાજ અને આશરાને કારણે પાણી છોડવાની સરકારશ્રીએ મંજૂરી આપેલ છે એટલે અમે નીચવાસના અસરગ્રસ્ત જે કાંઠાના ખેડૂતો ગામો છે એ લોકોને વાયરલેસ મારફત મેસેજ આપેલ છે અને પાણી છોડવાની તૈયારી કરેલ છે એ દરમિયાન સ્થાનિક વંથલી ગામના લાભિત ખેડૂતો તેમજ વંથલી નગરપાલિકા અને અન્ય હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહી અને આ જે ડેમમાંથી પાણી છોડવાનું છે એનો વિરોધ દર્શાવેલ છે અને અમે જે કંઈ સિંચાઈના ખાતરી આપેલ છે એમ કે વોટર સપ્લાય કે સિંચાઈનો પૈસા ભરવાની ખાતરી આપેલ છે અને તો શા માટે અમારા ડેમમાંથી પાણી છોડો છો
અને અત્યારનો જે આવરો છે એ આપ જે ધારો છો એમ કે એવો આવરો ન રહીએ અને અમારો જો ડેમ ખાલી રહીએ તો અમારા માટેથી ને આ જે ડેમ બનેલો છે એની અમારે પારાવાર મુશ્કેલી સહન કરવી પડે માટે આ ડેમમાંથી પાણી છોડવા ન દેવા વિનંતી કરેલ છે અને જો તમે અમારી વિનંતીને ગ્રાહ્ય નહીં રાખો તો અમારે ના છૂટકે ગાંધી ચોકિયા માર્ગે આગળ વધવું પડશે અને અમે કોઈ પણ સંજોગોમાં ડેમના બારા ખોલવા દેશું નહીં. આવી રજૂઆતને ધ્યાને લઈ હાલ પૂરતું ડેમના બારા ન છોડવા નિર્ણય કરેલ છે. ઇરફાન શાહનો રિપોર્ટ મંથલી.